અને અહીંયા મંચ ઉપર ઉપસ્થિત મહેશભાઈ ભુવા, હાથ ઊંચો કરજો મહેશભાઈ, એમની ખાસ મારે ખાસિયત એ કેવી છે કે આપણા ઘરની અંદર લાખો કરોડોની આપણે સગવડતા કરી રાખી હોય, આપણને ખબર નથી કયો રોગ કે કયો અકસ્માત આપણને ક્યારે ડિટેક્ટ કરશે, અચાનક કોઈ વ્યક્તિને જીવન મૃત્યુની સમય આવે, દરેક જાતના પૈસા હોય ખર્ચાઈ ગયા હોય અને આપણને આપણો સગો સંબંધી આપણા નજીકના ભાઈઓ હોય એ આપણને હાથ ઊંચો કરી દે, મોઢું ફેરવી લે, ત્યારે આ સુરતનો નહીં પણ હું એમ કહું છું કે વિશ્વના મહાન લેવલ ઉપર એક નામ આવવું જોઈએ એનું, કે કરોડોની અંદર એણે દાન દાતાશ્રીઓથી પાસે એકઠું કર્યું છે અને આ હાથે લઈને એણે પરિવાર જે જરૂરિયાતમંદ પરિવારો છે ને એને આપ્યું છે, એક પણ રૂપિયાનું નહીં લેતા. આપણને આપણા ધંધા માટે પરિવાર માટે સમય નથી હોતો, આ યુવાન નાનો એવો છે, કદાચ હમણાં જ લગ્ન થયા છે, મારી ખ્યાલ મુજબ 30-31 વર્ષની ઉંમર હશે, પણ આ 30 વર્ષની ઉંમરની અંદર લગભગ સુરતનો કોઈ એવો ઉદ્યોગપતિ કે કોઈ એવો મોટો વ્યક્તિ નથી કે આ સામાન્ય યુવકને નથી ઓળખતો. એમનું ખરેખર શ્રેય છે ને આ જે દિવસે સુરતની અંદર નોંધ લેવાશે ને કે સુરત છે ઓર્ગન ડોનેટ માટે પ્રખ્યાત છે, કે સુરત શિક્ષણ માટે પ્રખ્યાત છે, સુરત હીરા માટે પ્રખ્યાત છે, જે દિવસે નોંધમાં આવશે અને નહીં આવે ને તો મને કોઈ પૂછશે તો હું કહીશ કે મારે સુરત મહેશભાઈ ભુવા છે ને એના લીધે પ્રખ્યાત છે. કોઈ શહેરની અંદર તમે જોશો કોઈ વ્યક્તિ તમને આવો નહીં મળે કે પોતાના ખીચાને ધૂળ ખંખેરી નાખે અને કોઈ વ્યક્તિને સતત, જ્યારે તમે એને ફેસબુક પર ખોલો કે જ્યારે પટેલ સમાજનું જે ફેસબુક પેજ છે તમે ખોલો તો તમને અંદર દિવસની 2-4 એવી ક્લિપ મળે કે સુરતના જે નામાંકિત ડૉક્ટર છે ને એને પણ આપણને ખબર નહોતી, પ્રતિકભાઈ સાવજને આપણે ઓળખતા નહોતા, કે ઘણા એવા ડૉક્ટરો છે કે જેણે ડાયરેક્ટ લોકોની સાથે સંવાદ સાધ્યો હોય ને તો એનું કારણ મહેશભાઈ ભુવા છે. મહેશભાઈ આપને ખૂબ ખૂબ વંદન.